વાલા વિદ્યાર્થી મિત્રો, તારીખ 7/1/2022 ના રોજ લેવાનાર વિષય વિજ્ઞાનનું સામાયિક મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે જોઈએ, જેના કુલ ગુણ છે 25 અને તેનો સમય છે 1 કલાક. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રત્યેકના 1 ગુણ રહેશે. 1. શેનાથી પાકને પોષકો આપી શકાય? ઓપ્શન આપેલા છે. એ સેન્દ્રિય ખાતર, બી ખાતર, સી એ અને બી બંને, ડી આપેલ પૈકી એક પણ નહીં. ઉત્તર આવશે સી એ અને બી બંને. 2. અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે? ઓપ્શન આપેલા છે. એ સૂક, બી નિંદણ, સી ઘાસ અને ડી વૃક્ષ. ઉત્તર આવશે બી નિંદણ. 3. જો આપેલ પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે હોય તો તે પદાર્થ. ઓપ્શન આપેલા છે. એ પાણીમાં ડૂબી જશે, બી પાણી પર તરશે, સી પાણીમાં ઓગળી જશે અને ડી પાણીમાં પલળશે નહીં. ઉત્તર આવશે એ પાણીમાં ડૂબી જશે. 4. કૃમિઓ શેના ઉદાહરણો છે? એ બાહ્ય પરોપજીવી, બી અંતઃ પરોપજીવી, સી સહજીવન અને ડી પરજીવી. ઉત્તર આવશે બી અંતઃ પરોપજીવી. 5. સપાટી પર લાગતું બળ અચળ રાખી દબાણ બમણું કરવું હોય તો તે સપાટીનું ક્ષેત્રફળ કેટલું કરવું જોઈએ? ઓપ્શન આપેલા છે. એ બમણું, બી અડધું, સી 4 ગણું અને ડી સપાટીના ક્ષેત્રફળમાં ફેરફાર ન કરવો જોઈએ. ઉત્તર આવશે બી અડધું. પ્રશ્ન 2. માંગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકના 1 ગુણ રહેશે. કુલ ગુણ છે 6. 1. નિંદણ પાક વનસ્પતિઓની વૃદ્ધિને કેવી રીતે અસર કરે છે? ઉત્તર. નિંદણ જમીનમાંથી મોટાભાગના પોષક તત્વો લઈ લે છે. તે પોષક તત્વો જગ્યા અને પ્રકાશ માટે પાક વનસ્પતિઓ સાથે સ્પર્ધા કરી પાકની વૃદ્ધિ ઘટાડે છે. 2. મુક્ત પતનનો પ્રવેગ કેટલો છે? ઉત્તર. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થ પૃથ્વી પર પડે છે. આ બળને લીધે પદાર્થમાં અચળ પ્રવેગ ઉદ્ભવે છે. આમ જ્યારે પદાર્થ મુક્ત રીતે પૃથ્વી તરફ પડતો હોય ત્યારે તેમાં ઉદ્ભવતો પ્રવેગ એટલે મુક્ત પતનનો પ્રવેગ, જે ગુરુત્વ પ્રવેગ જી જેટલો હોય છે. 3. ધાન્ય, કઠોળ અને શાકભાજીમાંથી આપણને શું મળે છે? ઉત્તર. ધાન્યમાંથી કાર્બોદિત, કઠોળમાંથી પ્રોટીન અને શાકભાજીમાંથી વિવિધ પ્રકારના વિટામિન્સ અને ખનિજો મળે છે. 4. પાક ફેરબદલી શા માટે જરૂરી છે? ઉત્તર. એકની એક જમીન પર એક જ પાક વર્ષો વર્ષ લેવાથી પોષક તત્વોની ઉણપથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને પાકના રોગમાં વધારો થાય છે. આવું થતું અટકાવવા પાકની ફેરબદલી જરૂરી છે. 5. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો. ઉત્તર. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. 2 પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગમાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. 6. ઉત્પ્લાવકતાનું તમે શું અર્થઘટન કરશો? ઉત્તર. જ્યારે કોઈ પદાર્થને આપેલ પ્રવાહીમાં અંશતઃ કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી દ્વારા પદાર્થ પર ઉર્ધ્વ દિશામાં લાગે છે, જેને ઉત્પ્લાવકતા બળ કહે છે. પ્રવાહીના જે ગુણધર્મને ઉત્પ્લાવકતા બળ લાગે છે તેને ઉત્પ્લાવકતા કહે છે. પ્રશ્ન 3. માંગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકના 2 ગુણ રહેશે. કુલ ગુણ છે 8. 1. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું શું મહત્વ છે? ઉત્તર. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ઘણી બધી ઘટનાઓને સમજાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે 1. આપણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ. 2. પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું કે બીજા કૃત્રિમ ઉપગ્રહોનું પરિક્રમણ. 3. સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ. 4. ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ. 5. પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાયેલું રહેવું તથા પૃથ્વી પર વરસાદ અને હિમવર્ષાઓ થવી. 2. ટૂંક નોંધ લખો. કાર્બનિક ખેતી. ઉત્તર. રાસાયણિક ખાતર, જંતુનાશક, કીટનાશકનો ઉપયોગ કર્યા પછી ખૂબ ઓછી માત્રામાં ઉપયોગ કરી ખેતી કરવાની પદ્ધતિ છે. કાર્બનિક ખેતીમાં ખેતીના નકામા પદાર્થો, વનસ્પતિ કચરો અને પશુધનનો કચરોનું
પુનઃચક્રિયકરણ કરી વધુમાં વધુ કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન, અળસિયાનું સંવર્ધન, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાનું સંવર્ધન કરી તેનો જૈવિક ખાતર બનાવવા ઉપયોગ કરવામાં આવે છે. જૈવ કીટનાશકોના સ્વરૂપમાં લીમડાના પણ અને હળદરનો ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે. કાર્બનિક ખેતી જેવા સ્ત્રોત આધારિત ખેતી છે. ત્રણ, પદાર્થના દળ તથા તેના વજન વચ્ચે શું તફાવત છે? અહીં આપણે તફાવત કરવાનો, દળ અને વજન ખાનું ગાળેલું છે. એક જોઈએ, દળમાં જોઈએ તો કે પહેલું, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે, જ્યારે વજન પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહીએ છીએ. બીજું, દળ અદિશ રાશિ છે જ્યારે વજન સદિશ રાશિ છે. ત્રણ, દળનો એસઆઈ એકમ કેજી છે જ્યારે વજન એ એક પ્રકારનું બળ હોય તેનો એસઆઈ એકમ ન્યૂટન છે. ચાર, પદાર્થનું દળ ભૌતિક તુલા કે ત્રાજવા વડે મપાય છે જ્યારે પદાર્થનું વજન સ્પ્રિંગ કાંટા વડે મપાય છે. પાંચ, પદાર્થનું દળ દરેક સ્થળે અચળ રહે છે અને જ્યારે વજનમાં પદાર્થનું વજન દરેક સ્થળે અચળ રહેતું નથી, તેનું મૂલ્ય જે તે સ્થળના ન જી આધારિત હોય બદલાય છે. ચાર, ટૂંક નોંધ લખો, પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન. ઉત્તર, અન્ય ખેતી પ્રધાન દેશોની સરખામણીમાં ભારતમાં નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી ખેતી થાય છે. આ કારણે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચના અને તકનીકીની પ્રાપ્યતા ઓછી અથવા વધુ હોય છે. આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. વધુ રોકાણ, યોગદાન અને પાક ઉત્પાદન વચ્ચે સહસંબંધ છે. આમ ખેડૂતોની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારિત કરે છે. હવે આપણે એનો વર્ગીકરણ જોઈએ. ઉત્પાદન પ્રણાલીઓના સ્તર એના ત્રણ પ્રકાર છે, રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન. પ્રશ્ન ચાર, માંગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકના ત્રણ ગુણ રહેશે જેના કુલ ગુણ છે છ. એક, કીટકો પાકની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે છે તેનું નિયંત્રણ સમજાવો. ઉત્તર, કીટકો ત્રણ પ્રકારે વનસ્પતિઓ પર આક્રમણ કરી પાકને ખરાબ કરી નાખે છે અને પાકની ઉત્પાદકતા ઘટાડે છે. એક, મૂળ પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે છે. બીજું, તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાંથી કોષરસ સૂચી લે છે. ત્રણ, તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે. જ્યારે હવે જોઈએ કીટક પર નિયંત્રણ. એક, કીટકનાશન રસાયણોનો પાકની વનસ્પતિઓ પર છંટકાવ કરવામાં આવે અથવા બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણોનો નિયત માત્રામાં ઉપયોગ કરવો જરૂરી છે, અન્યથા વનસ્પતિ અને પ્રાણીઓ માટે વિષારી અસરો સર્જે છે અને આ રસાયણો પર્યાવરણીય પ્રદૂષણ પ્રેરે છે. બીજું, કીટ પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવામાં આવે તો. ત્રણ, ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવીને કે ખેડીને તેમજ અન્ય કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓ વડે કીટક નિયંત્રણ કરી શકાય છે. બે, અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો. ઉત્તર, અચળ પ્રવેગી રેખીય ગતિકના સમીકરણો નીચે મુજબ છે. પહેલું, આઈ બરાબર યુ પ્લસ એટી. બીજું, એસ બરાબર યુ ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર. ત્રીજું, ટુ એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. હવે એચ ઊંચાઈથી મુક્ત પતન કરતાં પદાર્થની ગતિના સમીકરણો નીચે મુજબ મળી શકે છે. મુક્ત પતન કરતો પદાર્થ પ્રારંભમાં સ્થિર હોય છે, તેથી યુ બરાબર ઝીરો અને તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ હેઠળ અચળ પ્રવેગી ગતિ કરતો હોય છે, તેથી એ બરાબર જી અને કાપેલ અંતર એસ બરાબર એચ થાય છે. વી બરાબર જી ટી, એચ બરાબર વન હાફ એટી સ્ક્વેર, ટુ જી એચ બરાબર વી સ્ક્વેર. થેન્ક યુ મિત્રો.